આજની કડીમાં આપણે યાદ કરી રહ્યા છીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને. તેમનું અવસાન 15 ડિસેમ્બર 1950ના રોજ થયું હતું. સરદાર પટેલનો મુખ્ય ઉદ્દેશ હતો સંયુક્ત ભારતનો, જેના માટે તેમણે રાષ્ટ્રભાષાના વિચારને પણ પ્રોત્સાહન આપ્યું. 1949માં મદ્રાસના આઇલેન્ડ ગ્રાઉન્ડ ખાતે તેમના ઐતિહાસિક ભાષણમાં સરદાર પટેલે રાષ્ટ્રભાષા અને ભારતના વિચાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરી હતી. યુ વોન્ટ મી ધેટ આઈ શુડ ટોક ટુ યુ ઇન ઇંગ્લિશ, આઈ શલ ઓબે યોર કમાન્ડ, બટ ટેક ઇટ ફ્રોમ મી ધેટ ઇટ વિલ નોટ બી લોંગ બિફોર યુ યોર સેલ્ફ વિલ હેવ ટુ સ્પીક ઇન અવર ઓન નેશનલ લેંગ્વેજ. ఆంధ్ర మాత ఒడిలో నా అమర జీవి అసూల్ బాజావా కండదు దైవిలికి. આજે આપણે ગાંધીવાદી સ્વતંત્રતા સેનાની પોટ્ટી શ્રીરામોલુને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ. 1930માં મીઠા સત્યાગ્રહમાં ભાગ લેવા પર શ્રીરામોલુએ જેલ જવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો. તેઓ 3 વાર જેલમાં ગયા. શ્રીરામોલુ મહાત્મા ગાંધીના પાક્કા અનુયાયી હતા. તેઓ આંધ્રપ્રદેશના કોમારાવોલુમાં ગાંધી આશ્રમમાં સામેલ થઈ ગયા. ઓગણીસો 1946 થી 1948 ની વચ્ચે શ્રીરામોલુએ નેલ્લોરના મંદિરોમાં પ્રવેશ માટે કહેવાતા 50 જાતિના અધિકારો માટે 3 વખત ઉપવાસ કર્યા. શ્રીરામોલુના સમર્પણ અને ઉપવાસ ક્ષમતા વિશે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જો શ્રીરામોલુ જેવા તેમના 11 વધુ અનુયાયી હોય તો તેઓ 1 વર્ષમાં અંગ્રેજોથી સ્વતંત્રતા મેળવી લેશે. 1952માં શ્રીરામોલુએ મદ્રાસના તેલુગુ ભાષી ક્ષેત્રને અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે અવાજ ઉઠાવ્યો. અલગ આંધ્ર રાજ્યની માંગ સાથે અન્નનો ત્યાગ કરીને તેઓ ઉપવાસ પર બેસી ગયા અને 58 દિવસો બાદ તેમનું અવસાન થયું. આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનું નામ તેમની જ સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે. મહાન દેશભક્ત પોટ્ટી શ્રીરામોલુને શતશત નમન. આજે આપણે રાષ્ટ્રવાદી સતીશચંદ્ર સમંતાને પણ યાદ કરીએ છીએ. તેમનો જન્મ 15 ડિસેમ્બર 1900ના રોજ થયો હતો. ભારત છોડો આંદોલન દરમિયાન પશ્ચિમ બંગાળના તમલુકમાં સમાંતર તામ્રલિપ્ત જાતિ સરકારની રચનાનો શ્રેય પણ તેમને જાય છે. સતીશચંદ્રએ બંગાળ એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષથી જ ભણવાનું છોડી દીધું હતું. તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાનિક એકમમાં જોડાયા અને બાદમાં તામલુક કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. તામ્રલિપ્ત જાતીય સરકારની સ્થાપના 17 ડિસેમ્બર 1942ના રોજ કરવામાં આવી હતી અને સતીશચંદ્રએ જૂન 1943માં તેમની ધરપકડ સુધી તે સરકારની સેવા કરી હતી. સમાંતર સરકાર સપ્ટેમ્બર 1944 સુધી ચાલી અને તેણે શાળાઓને અનુદાન આપ્યું અને સશસ્ત્ર વિદ્યુત વાહિનીની રચના કરી. સ્વતંત્રતા બાદ સતીશચંદ્ર સમંતા 3 દાયકાથી વધુ સમય સુધી સંસદ સભ્ય રહ્યા. તેમણે પૂરું જીવન જનસેવા માટે સમર્પિત કર્યું. આ મહાન ભારતીયને શતશત નમન. આજે આપણે સ્વતંત્રતા સેનાની અને સામાજિક કાર્યકર રઘુનાથ કેશવ ખાડેલકરને પણ યાદ કરીએ છીએ. તેમનો જન્મ 15 ડિસેમ્બર 1905ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં થયો હતો. ખાડેલકર 1934માં સ્થપાયેલ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના સ્થાપક સભ્યોમાં સામેલ હતા. તેમણે ભારતના સ્વતંત્રતા આંદોલન દરમિયાન 1930 થી 1940ની વચ્ચે કેટલીય વાર જેલની સજા કાપી. સ્વતંત્રતા બાદ ખાડેલકરે 1948માં ઓલ ઇન્ડિયા પીજન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટીની સ્થાપના કરવામાં મદદ કરી. 1955માં તેમણે અખિલ ભારતીય મજદૂર કિસાન પાર્ટીની રચનામાં પણ અગ્રણી ભૂમિકા ભજવી. કેન્દ્રીય શ્રમ પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન
ખાડીલકરને કામદારોને ચૂકવવા પાત્ર લઘુત્તમ બોનસ 4% થી 8.33%, એટલે કે વાર્ષિક પગારના 12મા ભાગ સુધી ફિક્સ કરવા માટે ખાડીલકર ફોર્મ્યુલા આપવાનો શ્રેય પણ છે. આજે બસ આટલું જ. યાત્રા સ્વતંત્રતાની આકાશવાણીને સંગ. કાલે ફરી મળીશું એક નવી કડી સાથે.